ચીખલીના આંધરા ગામે માજી મહિલા સરપંચ રૂપલબેન પટેલ દ્વારા પોતાની જ જમીનમાં મનરેગા યોજના હેઠળ કૂવો ખોદવાનો ઠરાવ ગ્રામ પંચાયતમાં કરવામાં આવ્યો હતો, જે બાદ આ જમીનમાં કૂવો ન બનાવી 4.50 લાખ રૂપિયાની રકમનું ચુકવણું કરી દીધું હતું, જે અંગે ગામના જાગૃત નાગરિકો દ્વારા આરટીઆઈ હેઠળ માહિતી માંગવામાં આવી હતી, જેમાં આ તમામ બાબત બહાર આવ્યા બાદ ચીખલી તાલુકા વિકાસ અધિકારીને ગામના જાગૃત નાગરિક દ્વારા માજી મહિલા સરપંચ દ્વારા રૂપિયા 4.50 લાખની ઉચાપત કર્યાની લેખિત ફરિયાદ કરવામાં આવી હતી. સાથે જ ગ્રામજનો દ્વારા 14માં તેમજ 15માંના નાના પંચના પણ રૂપિયાનો દુરુપયોગ કરી માત્ર કાગળ ઉપર કામો બતાવી રૂપિયાની સરપંચ દ્વારા ઉચાપત કરી હોવાનો આક્ષેપ પણ કરવામાં આવી રહ્યો છે, ત્યારે આ અંગે યોગ્ય તપાસ થાય તેવી માંગ ગ્રામજનો કરી રહ્યા છે. મારું નામ મહેશકુમાર મોહનભાઈ પટેલ, આમદ્રા મોટી કોરીવાડ. આમદ્રા ગ્રામ પંચાયતમાં રૂપલબેન કલ્પેશભાઈ પટેલ 2020-21ની અંદર સરપંચ પદે હતા, ત્યારે આરટીઆઈની માહિતી અમે માગી, તેમાં એવી જાણ પડી કે 2020-21ની અંદર રૂપલબેન કલ્પેશભાઈ પટેલના નામે કૂવો બોલે છે, એ સામૂહિક કૂવો બોલે છે ને સામૂહિક કૂવાની કોઈ મંજૂરી એમણે માંગેલી નથી. રૂપલબેન કલ્પેશભાઈ પટેલ 2020-21માં બ્લોક નંબર 955 વાળી જમીનમાં સ્થળ તપાસ કરતાં કૂવાની કોઈ કાર્યવાહી થયેલી નથી. કૂવા પેટે 2020-21માં 4,57,337 રૂપિયાનો ઉપયોગ થયેલો છે અને સ્થળ પર કોઈ કાર્યવાહી કૂવાની થયેલી નથી, તો એના અનુસંધાનમાં અમે તાલુકા પંચાયતમાં ફરિયાદ પણ દાખલ કરેલી છે ને સરકારી નાણાંનો દુરુપયોગ કરીને દુરુપયોગ પોતાના અંગત સ્વાર્થ માટે કરેલો છે, તો એની યોગ્ય તપાસ થાય ને એની સામે યોગ્ય કાર્યવાહી થાય એવી અમારી માંગ છે. જીગરભાઈ ઈશ્વરભાઈ પટેલ, આમટરા મોટી કોડીવાડ. મહેશભાઈ જે પ્રમાણે કીધું, એ મનરેગા અંતર્ગત જે કૂવો ખોદેલો છે એ પ્રમાણે સરકારની ઘણી યોજનામાં, જેમ કે 14મું નાણાપંચ, 15મું નાણાપંચ, એમાં ઘણી બધી પૈસાની ઊંચાપટ થયેલ છે અને કામ થયેલ નથી, તો સરકારશ્રીને અપીલ છે કે આ બધી યોજનાઓનું યોગ્ય તપાસ થાય ને કાર્યવાહી કરે એવી અમારી માંગ છે. કોણ દ્વારા કરવામાં આવી છે ઊંચાપટ? હવે એમ તો સરપંચશ્રી રૂપલબેન હતા એટલે હવે પૈસા ઊંચાપટ કોણે કરેલ છે માહિતી નથી, પણ હવે સરપંચશ્રી રૂપલબેન હતા એટલે રૂપલબેનના નામ પર જ ઊંચાપટ છે. હિતેશ વાઢેરાનો રિપોર્ટ, નવસારી.